નમસ્કાર પ્રજાપ્રિય ચેનલ બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત તેમજ દેશભરમાં વકીલો પર દિવસે ને દિવસે અત્યાચાર તેમજ વકીલોના મર્ડરની ઘટનાઓ સામે આવી રહી છે. ક્યાંક ને ક્યાંક માથાભારે તત્વો, અસામાજિક તત્વો, લુખા તત્વો ક્યાંક વકીલોનું મર્ડર કરતા હોય છે, ક્યાંક વકીલોને અનેક પ્રકારની હેરાન પરેશાન કરતા હોય છે. ત્યારે આજરોજ પાદરા બાર કાઉન્સિલ એટલે કે પાદરાના તમામ વકીલ મંડળ દ્વારા આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું છે પાદરા મામલતદાર ખાતે. અત્યારે આપણે જોઈ શકીએ છીએ પાદરા મામલતદાર કચેરી ખાતે તમામ વકીલશ્રીઓ છે ને, જેઓએ આજરોજ આવેદનપત્ર આપ્યું છે. આપણે સીધો સંવાદ કરીશું. શું માંગણીઓ હતી, કયા કારણોસર આવેદનપત્ર આપવામાં આવ્યું છે, કેટલા વકીલશ્રી હાજર હતા? અમે અત્યારે પાદરા બારના લગભગ 50-60% વકીલો હાજર છે અને ગુજરાતની અંદર એડવોકેટ પ્રોટેક્શન એક્ટ અમલમાં નથી અને જે અન્ય રાજ્યોમાં છે તેનો અમલ કરાવવાના ઈરાદે અમે હાલનું આજે આવેદનપત્ર આપેલું છે. એડવોકેટ પ્રોટેક્શન એક્ટની એટલા માટે જરૂર છે કે ગુજરાત રાજ્યની અંદર ઘણા જિલ્લાઓની અંદર વકીલશ્રીઓના મર્ડર થવા સુધીના અને તેમના પરિવાર પર ઘણા હુમલા થવા સુધીના બનાવો બનેલા છે અને તે સરકાર પણ કાબૂમાં લઈ શકતી નથી અને તેના માટે આ કાયદાની જરૂરિયાત હોય. અમે આજરોજ એ એડવોકેટ એક્ટનો અમલ થાય અને એનો કાયદો નવો બને ગુજરાત તેના અમલ માટે અમે આજરોજ આવેદનપત્ર આપેલું છે. શું આશા રાખો છો કાયદામાં? કેવો કાયદો જોઈએ છે? કેવા પ્રકારના પ્રોટેક્શનની આશા સરકાર પાસે રાખો છો? ગુજરાતની અંદર જે અન્ય રાજ્યોમાં પ્રોટેક્શન જે વકીલોને મળી રહ્યું છે કે રિવોલ્વરના લાયસન્સથી માંડીને જેવો ખતરો એ પ્રમાણેનું પ્રોટેક્શન આપવામાં આવે છે. હવે હાલની અંદર ગુજરાતની અંદર પણ મિલકતોના જમીનોના ભાવો આસમાને થયેલા છે, અસામાજિક તત્વો મોટાભાગે સક્રિય થયેલા છે અને તેવા સંજોગોમાં સતત જ્યારે વકીલો ઉપર જ્યારે સતત ભયનો અથાર રહેતો હોય તો તેવા સંજોગોમાં તે બિન નિષ્પક્ષતાથી તેમનો કેસ લડી શકે પણ નહીં તેવી શક્યતાઓ ઊભી થયેલી હોય અને તે માટે ગવર્મેન્ટ જાગૃત હોય તેવું દેખાતું નથી અહીંયા આગળ. એટલે એના કારણે અમારા કાયદાનો અમલ, આ કાયદો બને અને એનો તાનો અમલ થાય તેના માટે અમે રજૂઆત કરવા આવ્યા. ચોક્કસ આપ એવું માનો છો કે વકીલોનો આ કાયદો અમલમાં આવે તો વકીલો નિષ્પક્ષ કેસ લડી શકે? હા, ચોક્કસથી. એનું કારણ છે કે કાયદાનું જ્યારે અમને સુરક્ષા મળતી હશે તો તેવા સંજોગોમાં અન્ય લોકો પણ એનાથી બીસે કે વકીલશ્રીનું જો નામ લેવામાં આવશે કે ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવશે કે કેસની બાબતમાં કે કોઈ પણ બાબતમાં તો એ ચલાવી લે નહીં તેવી ધાક બેસશે અને એ બેસાડવા માટે આ જરૂરી છે. ચોક્કસથી વકીલ સાહેબ, આજની પરિસ્થિતિ જોતો આજે મોટા ભાગના જમીનોના હોય કે મોટા કેસોમાં આ કાયદો ન હોવાના કારણે વકીલો પણ ક્યાંક ને ક્યાંક ભયભીત રહી શકે છે. વાત તો સાચી છે. એમાં શું છે કે નાનામાં નાની જે પબ્લિક જે છે જેની પાસે જમીન છે, મકાન છે અને એને છીનવી એની પાસેથી છીનવી લેવામાં આવે છે બળજબરીથી, ગુંડાગીર્દી દ્વારા, બુટલેગરો દ્વારા અને એના કારણે પોલીસ પણ વકીલોને પ્રોટેક્શન નથી આપી શકતી અને એ સાચો ન્યાય મળે એટલા માટે કાયદાની જરૂર છે. ચોક્કસથી આપણી સાથે અનેક વકીલો છે. જીગરભાઈ, આજરોજ તમામ વકીલ અહીંયા આગળ આવ્યા છે આવેદનપત્ર લઈને. શું સરકાર પાસે આશા રાખો છો? કારણ કે સ્પેશિયલ એક્ટની જ્યારે માંગણી કરી રહ્યા હોય ત્યારે સરકાર પાસે સીધી એવી માંગણી કરવી જોઈએ જે મોટા પ્રમાણમાં હોવી જોઈએ. તો સમગ્ર ગુજરાતના દરેક જગ્યાએથી વકીલોની આ માંગણી છે? સમગ્ર ગુજરાત અને રાજ્યભરની અંદરથી આ માંગણી છે કે કાયદો છે સમાજના પ્રત્યેક વ્યક્તિનું એ રક્ષણ કરતું હોય છે, પરંતુ વકીલો માટે સ્પેસિફિક એવો કોઈ કાયદો નથી કે જેનું રક્ષણ થાય. વકીલ એ સમાજનું એક અભિન્ન અંગ છે અને કાયદો અને સુરક્ષા વ્યવસ્થા સાથે રહીને કાયમી કામ કરવાનું હોય છે. એટલે સંપૂર્ણ ન્યાયપૂર્ણ રીતે જો એને કામ કરવું હોય તો વકીલને એનું પ્રોટેક્શન મળવું જ જોઈએ. કારણ કે વારંવાર ભાવનગરની અંદર છેલ્લા કેટલાક વર્ષોની અંદર મૃત્યુ થયા, જામનગરની અંદર મૃત્યુ થયા, એવી કેટલી હત્યાઓ થઈ છે અને એની સાથે સાથે પણ એવું છે કે મારઝૂડના બનાવો અને ક્યારેક ક્યારેક તંત્ર પણ એવું હોય છે કે પોલીસના વિરુદ્ધની અંદર કોઈ પણ પક્ષકાર જઈને જ્યારે પોલીસને રજૂઆત કરે ત્યારે એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવતા હોય છે, તેના પરિવારને પ્રતાડિત કરવામાં આવતા હોય છે. તેવા સંજોગોની અંદર વકીલોને સંપૂર્ણ રીતે સુરક્ષાની વ્યવસ્થા મળવી જોઈએ, એના માટેનો સ્પેશિયલ અધિનિયમ બનવો જોઈએ અને એના માટે જ આજે પાદરા બારના પાદરા બાર એસોસિએશનના વકીલો અને પ્રમુખ શ્રી દીપક પ્રજાપતિની આગેવાનીની અંદર આજે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ આયોજન થયો હતું અને સરકાર પાસે માંગ છે કે સંપૂર્ણ વહેલી તકે આ કાયદાને અમલમાં લાવવામાં આવે અને અમારી માંગ છે એ સંપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવે તો જ અમે તટસ્થતાથી કામ કરી શકીશું. બસ આજ અમારી માંગણી છે. ભાઈ, છેલ્લો સવાલ કે ગુજરાત સિવાય અનેક રાજ્યોની અંદર આ પ્રકારનો કાયદો છે ત્યારે ગુજરાત સરકાર પાસે કેવી સીધી આશા માંગણી રાખો છો કે જો અન્ય રાજ્યની અંદર વકીલોને પ્રોટેક્શન મળતું હોય તો ગુજરાતના વકીલોને કેમ નહીં? જ્યારે કાયદા અને વ્યવસ્થાની વાત કરવામાં આવે
ત્યારે બંધારણની અંદર સંપૂર્ણ નાગરિકો માટેની બંધારણીય જોગવાઈઓ અમલમાં છે જ, પરંતુ તેના માટે સ્પેસિફિક કાયદો બનાવવામાં આવે કે વકીલને પોતે જ્યારે કોઈ પણ આવી ઘટના બને, કારણ કે જેમ સમાજની અંદર અલગ અલગ બનાવો બનતા હોય છે ત્યારે એની પાસે પક્ષકારો આવતા હોય છે, દરેક પ્રકારના કેસો લઈને આવતા હોય છે, અને વકીલનું કામ એવું છે કે સાચું જે છે અને એ કોર્ટ નામદાર કોર્ટની અંદર લાવીને એને નિર્દોષ કેવી રીતે છોડાવું. પરંતુ ક્યારેક ક્યારેક એવી ઘટનાઓ બનતી હોય છે કે નામદાર કોર્ટની બહાર અથવા તો કોર્ટ પ્રિમાઇસિસની અંદર પણ ક્યારેક ક્યારેક પક્ષકારો એવી ધમકીઓ આપતા હોય છે. તો એવા સંજોગોની અંદર જ્યારે, કારણ કે નામદાર કોર્ટની અંદર કોર્ટ વોચ હોય છે અને એ અંડર ગવર્મેન્ટ હોય છે, તો જ્યારે એવા સંપૂર્ણ રીતે કોર્ટ વોચ પણ વ્યવસ્થિત મૂકવામાં આવે અને એની સાથે સાથે જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે ત્વરિત એની સામે પગલાઓ લેવામાં આવે, તો જ વકીલો સંપૂર્ણ રીતે ન્યાય અપાવી શકશે એવું મારું માનવું છે. ચોક્કસથી હાલની પરિસ્થિતિ જોતા લોકોને ન્યાય અપાવનાર વકીલો જ જો સુરક્ષાની માંગણી કરતા હોય તો ચોક્કસથી પરિસ્થિતિ પણ આપણે સમજી શકીએ છીએ. ત્યારે લોકો માટે લડતા વકીલો પણ હાલ ન્યાયની માંગણી કરી રહ્યા છે.